नमस्कार विद्या, तो क्या मैं हर से आप वेरिएबल लॉसेस घना बदा लॉसेस कंडीशन फॉर मैक्सिमम एफिशिएंसी पावर स्टेजिस घनी बड़ी प्रीवियस लेक्चर में जानकारी मिली बराबर है। हमें आप थोड़ा एग्जाम्पल के जे एग्जाम ओरिएंटेड एग्जाम्पल है तो एग्जाम में पूछाई सके एग्जाम्पल जोती वक्त આપણે ખાસ ધ્યાન રાખશું। અત્યાર સુધી મિત્રો આપણે શું હતું કે એક્ઝામમાં એક્ઝામ્પલ જોતી વખતે આપણે બધા ઇક્વેશન જે પર્ટિક્યુલર ટોપિક લેતા હતા એના જ ઇક્વેશન યાદ રાખતા હતા। હવે આપણે ચેપ્ટર પૂરું થઈ ગયું છે બરાબર છે, ચેપ્ટર પૂરું થઈ ગયા પછી હવે આપણે આખા ચેપ્ટરના એક્ઝામ્પલ સાથે યાદ રાખવાના છે બરાબર છે। હવે હવે આપણે બધા એક્ઝામ્પલ ખાસ જોવાના છે બરાબર છે, એક્ઝામ્પલ જોતી વખતે આપણે બધા ઇક્વેશન ખાસ યાદ રાખવાના છે। આપણે પાસે પ્રીવિયસલી એક એક ટોપિક કરતા તો એનું એક એક્ઝામ્પલ હોય, એનું એક ઇક્વેશન હોય, હવે બધા ઇક્વેશન આપણે ખાસ યાદ રાખવાના છે। એક્ઝામ્પલ એકદમ સરળ લાગશે જો તમે મારી સાથે કેલ્ક્યુલેટર લઈ અને એક્ઝામ્પલની રકમ મારી સાથે લખશો, મારી સાથે ગણતરી કરશો તો એ બધા એક્ઝામ્પલ એકદમ ઇઝી લાગશે બરાબર છે। હવે આપણે પહેલો એક્ઝામ્પલ લઈએ તો અહીંયા રકમમાં એ રીતે આપેલું છે કે એક લોંગ શન્ટ જનરેટર છે, એટલે કે શન્ટ જનરેટર છે, તેના ઉપર કેટલો લોડ છે તો કે વોલ્ટેજ કેટલા છે તો કે 500 વોલ્ટ બરાબર છે। વોલ્ટેજ કેટલા છે 500 વોલ્ટ, એટલે કે વી ની વેલ્યુ આપી દીધી છે 500 વોલ્ટ, તો આપણે પેલા વી નોટ ડાઉન કરશું, વોલ્ટેજ ની વેલ્યુ કેટલી છે 500 વોલ્ટ, અને લોડ ઉપર 50 એમ્પિયર નો કરંટ આપે છે, ફૂલ લોડ ઉપર કરંટ 50 એમ્પિયર નો છે, એટલે કે આ લોડ કરંટ IL ની વેલ્યુ કેટલી થશે 50 એમ્પિયર બરાબર છે। શન્ટ ફિલ્ડ અને સિરીઝ ફિલ્ડ નો રેઝિસ્ટન્સ, એટલે રેઝિસ્ટન્સ ને આપણે પ્રતિરોધ કહીએ છીએ, તો શન્ટ ફિલ્ડ નો રેઝિસ્ટન્સ શું છે RFA છે, તો કે 400 ઓહ્મ બરાબર છે, તો એ નોટ ડાઉન કરજો 400 ઓહ્મ બરાબર છે। સિરીઝ ફિલ્ડ નો રેઝિસ્ટન્સ બરાબર, પછી આર્મેચર ફિલ્ડ નો રેઝિસ્ટન્સ તો કે 0.2 ઓહ્મ, સિરીઝ ફિલ્ડ નો રેઝિસ્ટન્સ તો કે 0.808 ઓહ્મ બરાબર છે। ત્રણ વસ્તુ આપી દીધી છે, ત્રણેય વસ્તુ નોટ ડાઉન કરી લો, 400 ઓહ્મ બરાબર છે, શન્ટ ફિલ્ડ નો રેઝિસ્ટન્સ, આર્મેચર ફિલ્ડ નો રેઝિસ્ટન્સ 0.2 ઓહ્મ, સિરીઝ ફિલ્ડ નો રેઝિસ્ટન્સ 0.08 ઓહ્મ બરાબર છે। આયર્ન લોસિસ 1200 વોલ્ટ છે બરાબર છે, અહીંયા આર આયર્ન લોસિસ આયરોન લોસિસ કેટલા છે 1200 વોટ બરાબર છે, અને ફ્રિક્શન અને વિન્ડેજ લોસ નો સરવાળો આપી દીધો છે, કેટલો 800 વોટ આપી દીધો છે, તો જનરેટર ની કુલ એફિશિયન્સી શોધો બરાબર છે। આટલી વસ્તુ આપણી પાસે આપેલી છે, એકવાર રકમ ખાસ શાંતિથી જુઓ, એનાલાઇઝ કરો, એફિશિયન્સી ગોતવાની કીધું, એફિશિયન્સી માં શું આવશે તો કે આઉટપુટ પાવર ના છે ઇનપુટ પાવર, ઇનપુટ પાવર નથી તો આપણને લોસિસ આપ્યા છે, આઉટપુટ પ્લસ કોપર લોસિસ પ્લસ આયરન લોસિસ પ્લસ વિન્ડેજ એન્ડ ફ્રિક્શન લોસિસ, આટલી વસ્તુ આપણે મેળવી લઈએ એટલે આપણને એફિશિયન્સી મળી જાય, ટોટલ એફિશિયન્સી કીધી છે બરાબર છે। ટોટલ એફિશિયન્સી નું ઇક્વેશન શું છે તો કે આઉટપુટ પાવર ના છેદ માં ઇનપુટ પાવર, આઉટપુટ પાવર નું ઇક્વેશન આપણે પહેલા જોવા જઈએ, આઉટપુટ પાવર નું ઇક્વેશન તો આઉટપુટ પાવર બરાબર શું થશે VIL બરાબર છે, VIL વોલ્ટેજ ની કિંમત આપી દીધી છે 500 વોલ્ટ, અને કરંટ લોડ કરંટ ની વેલ્યુ કેટલી આપી દીધી છે 50 એમ્પીયર બરાબર છે, તો આઉટપુટ પાવર ની કિંમત શું થશે 25000 વોટ બરાબર છે। આ ક્લિયર થઈ ગયું, આઉટપુટ પાવર ની કિંમત શું થશે 25000 વોટ, આઉટપુટ પાવર ક્લિયર થઈ ગયો। હવે આપણે ફિલ્ડ કરંટ મેળવવાનો છે, ફિલ્ડ કરંટ કઈ રીતે મેળવશું તો કે ફિલ્ડ કરંટ ISA શન્ટ ફિલ્ડ રેઝિસ્ટન્સ જનરેટર છે, એટલે શન્ટ ફિલ્ડ નો રેઝિસ્ટન્સ બરાબર શું થશે
વી આપી દીધેલો છે 500 વોલ્ટ, અને RSH શન્ટ ફિલ્ડ નો રેઝિસ્ટન્સ 400 ઓહ્મ આપી દીધો છે. એના ઉપરથી શન્ટ માં પસાર થતો કરંટ શું મળશે? શન્ટ ફિલ્ડ માંથી પસાર થતો કરંટ ISH બરાબર V ડિવાઇડેડ બાય RSH. તો V કેટલા છે? 500 વોલ્ટ. RSH કેટલા છે? 400 વોલ્ટ, 400 ઓહ્મ. તો ISH ફિલ્ડ નો કરંટ કેટલો થશે? 1.24 એમ્પીયર. ફિલ્ડ કરંટ મળી ગયો છે, એની વેલ્યુ કેટલી છે? 1.25 એમ્પીયર. બરાબર છે. હવે ફિલ્ડ કરંટ મળી ગયો તો તમને એક ઇક્વેશન યાદ હશે, આર્મેચર માંથી કરંટ જે પસાર થાય એ લોડ કરંટ અને ફિલ્ડ કરંટ નો સરવાળો હોય. તો બરાબર છે. તો આર્મેચર માંથી કયો કરંટ પસાર થશે? આર્મેચર કરંટ બરાબર શું થશે? સિરીઝ ફિલ્ડ કરંટ પ્લસ સિરીઝ ફિલ્ડ કરંટ. સિરીઝ ફિલ્ડ કરંટ પણ લોડ કરંટ પ્લસ શન્ટ ફિલ્ડ કરંટ. તો સિરીઝ ફિલ્ડ કરંટ કેટલો છે? 50 એમ્પીયર. ટોટલ આપી દીધું છે 1.25 એમ્પીયર. તો આર્મેચર માં જેટલો કરંટ કેટલો હોય છે? 61.25 એમ્પીયર. આર્મેચર અને સિરીઝ ફિલ્ડ ના કોપર લોસ ની આપણે જો વાત કરીએ તો આર્મેચર અને સિરીઝ ફિલ્ડ નો કોપર લોસ બરાબર છે. તો IA² બરાબર છે ઇન્ટુ RS પ્લસ RSE. આર્મેચર નો સ્ક્વેર. કોપર લોસ ની વાત કરીએ તો કે I² R લોસિસ હોય છે બરાબર. I² R લોસિસ હોય ને તો એમાં આપણે વાત કરીએ તો કે આર્મેચર નો કરંટ આપણે હમણાં જ મેળવ્યો 51.25 એમ્પીયર બરાબર છે. આર્મેચર નો રેઝિસ્ટન્સ 0.2 એમ્પીયર આ જો આપી દીધેલો છે બરાબર છે. સિરીઝ રેઝિસ્ટન્સ 0.08 એમ્પીયર બરાબર છે. આ કિંમત મેળવશો એટલે કોપર લોસિસ ની વેલ્યુ મળશે 735 વોટ બરાબર છે. આર્મેચર અને સિરીઝ ફિલ્ડ નો કોપર લોસ ની વેલ્યુ 735.4 કિલો 4 વોટ. આ ક્લિયર છે? એકદમ રકમ ઇઝી છે, એકદમ સિમ્પલ થી સિમ્પ્લિફિકેશન થી આ એક્ઝામ્પલ ગણતો. રકમ ને બે વાર એનાલાઇઝ કરશો એટલે રકમ આવડી જશે. રકમ આવડી જાય, રકમ આખા એક્ઝામ્પલ નો જવાબ તમને રકમ માં જ આપી દીધો બરાબર છે. તમને થોડાક જ ઇક્વેશન યાદ રાખવાની જરૂર છે. મીન્સ કે કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી, આઉટપુટ પાવર ના છેદમાં ઇનપુટ પાવર બરાબર છે. આ વસ્તુ આપણે મેળવી, આ વસ્તુ આવડી ગઈ. કોપર લોસિસ મેળવતા આવડી ગયા. તો આના પછી આપણે જોઈએ કોપર લોસિસ એટલે શન્ટ ફિલ્ડ ના કોપર લોસિસ શું થશે? વોલ્ટેજ ઇન્ટુ, હવે શન્ટ ફિલ્ડ નો કોપર લોસ. તો વોલ્ટેજ ઇન્ટુ શું થશે? કરંટ. તો શન્ટ ફિલ્ડ વોલ્ટેજ કેટલા આપી દીધા છે? 500 બરાબર છે, 500 વોલ્ટ. તો ISH કેટલો થશે? 1.25. એટલે શન્ટ ફિલ્ડ નો કોપર લોસ કેટલો થશે? 625 વોલ્ટ. હવે ટોટલ લોસિસ બરાબર શું થશે? કોપર લોસિસ પ્લસ આયરન લોસિસ પ્લસ મિકેનિકલ લોસિસ. કોપર લોસિસ શન્ટ ફિલ્ડ ના કેટલા છે? 625. સિરીઝ ફિલ્ડ ના કેટલા છે? 735. એ બે નો સરવાળો થઈ જશે. રકમ માં તમને આયરન લોસ અને મિકેનિકલ લોસ ડાયરેક્ટ આપેલા છે. આયરન લોસિસ કેટલા છે? 1200 વોટ. મિકેનિકલ કેટલા છે? તો કે 800 વોટ. તો ટોટલ લોસિસ કેટલા થશે? 3360 વોટ બરાબર છે. તો બરાબર છે 3360 વોટ. હવે લોસિસ ની ગણતરી કરતી વખતે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે ટોટલ બધા લોસિસ આવી જવા જોઈએ, ચાહે એ કોપર લોસ હોય, આયર્ન લોસ હોય કે મિકેનિકલ લોસ હોય. કોપર લોસિસ માં બે લોસિસ આવી જવા જોઈએ. ક્યાં? તો કે શન્ટ ફિલ્ડ ના લોસિસ અને સિરીઝ ફિલ્ડ ના લોસિસ બરાબર છે. તો ઇનપુટ બરાબર શું થશે? આઉટપુટ પ્લસ લોસિસ. ઇનપુટ કેટલું છે? આઉટપુટ કેટલું છે? 25000 વોટ. લોસિસ કેટલા છે? 3360 વોટ બરાબર છે. તો ટોટલ કેટલા થશે? 28360 વોટ. હવે ફૂલ લોડ એફિશિયન્સી, ટોટલ લોડ એફિશિયન્સી બરાબર શું થશે? આઉટપુટ પાવર ના છેદમાં ઇનપુટ પાવર મલ્ટીપ્લાઈડ બાય 100. આઉટપુટ પાવર કેટલો છે? 25000. ઇનપુટ પાવર કેટલો છે? 28360.
તો ડીસી જનરેટરની આપણી એફિશિયન્સી થશે 88.15%, 88.15%. ક્લિયર છે આ વસ્તુ? એક્ઝામ્પલ એકદમ ઇઝી છે, બરાબર છે? આ કેલ્ક્યુલેશન કરશો એટલે આવડી જશે. મારી સાથે કેલ્ક્યુલેટર લાવી અને કોઈ પણ એક્ઝામ્પલ કરવા બેસો એટલે આવડી જશે, બરાબર છે? આ એક્ઝામ્પલ પછી તમારે જાતે કરવાનું છે. આ એક્ઝામ્પલ જાતે થઈ જાય તો જ તમને આ એક્ઝામ્પલ આવડ્યો, બરાબર છે? તો એકવાર રિવિઝન કરી લ્યો આ વસ્તુનું. રિવિઝન થઈ ગયું, બરાબર છે? તો હવે આપણે આગળ વધીએ. આઉટપુટ આન્સર આવી ગયો, મેચ થઈ ગયો, આઈ થિંક બધાને આન્સર આવી ગયો. એના પછીનો જો એક્ઝામ્પલ જોવા જઈએ તો એક ડીસી શન્ટ જનરેટર આપેલું છે, તેના 400 વોટ છે. એટલે કે અહીંયા વોલ્ટેજ કેટલા આપેલા છે, રકમને ખાસ એનાલાઇઝ કર, બરાબર છે? ઓલા એક્ઝામ્પલમાં પ્રિવિયસલી કોમેન્ટ આવતી હતી કે સર અમે પાછળ રહી જઈએ છીએ, એટલે જ આપણે આરામથી એક લેક્ચરમાં બે જ એક્ઝામ્પલ કરાવશું. પરંતુ એ એક્ઝામ્પલ એવી રીતે કરાવશું કે તમે મારી સાથે તમારે લેક્ચર પુશ ના કરવો પડે, બરાબર છે? અત્યારે તમે રકમ જોખી લ્યો. રકમ કંઈક આ રીતે કહેવા માંગે છે કે એક્ઝામ્પલ નંબર 2.40, રકમ આ રીતે છે કે એક ડીસી શન્ટ જનરેટર છે, તો ધેર ઇઝ વન ડીસી શન્ટ જનરેટર, એના રેટિંગ શું છે, 400 વોલ્ટ. એટલે કે વોલ્ટેજ બરાબર કેટલા છે, 400 વોલ્ટ. ક્લિયર છે? અહીંયા મારી સાથે રકમ લખતા જજો એટલે આવડી જશે, બરાબર છે? રકમ ના લખો તો કઈ નહીં, રકમ સામે સ્ક્રીનમાં છે, તમે ખાલી તમારી નોટબુકમાં રકમનું એનાલિસિસ લખો, બરાબર છે? પછી એના 80 એમ્પિયરનો લોડ કરંટ આપે છે. લોડ કરંટની વેલ્યુ કેટલી છે, 80 એમ્પિયર, બરાબર છે? પછી તેના આર્મેચર ફિલ્ડના રેઝિસ્ટન્સ અનુક્રમે, બરાબર છે, કેટલા છે? આર્મેચર ફિલ્ડ અને સિરીઝ શન્ટ ફિલ્ડના રેઝિસ્ટન્સ અનુક્રમે કેટલા છે? તો કે આર્મેચર ફિલ્ડનો રેઝિસ્ટન્સ છે 0.2, શન્ટ ફિલ્ડનો રેઝિસ્ટન્સ છે 100 ઓહ્મ. ક્લિયર છે આ વસ્તુ? બરાબર 0.2 ઓહ્મ, RSH બરાબર 100 ઓહ્મ, બરાબર છે? સ્ટ્રે લોસિસ 1500 વોટ છે. સ્ટ્રે લોસિસ, સૌથી પહેલા આના માટે તમારે પ્રીવિયસ લેક્ચર જોવો પડશે, સ્ટ્રે લોસિસ કોને કહેવાય છે. એના પછી મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કોમર્શિયલ એફિશિયન્સી ગોતવાની કીધું. હવે સ્ટે લોસિસ અહીંયા તમને ડાયરેક્ટ 1500 વોટ આપી દીધું. પ્રિવિયસલી આપણે પ્રિવિયસ લેક્ચરમાં, આઈ થિંક લેક્ચર નંબર 27માં, લોસિસ અને કન્ડિશન ફોર મેક્સિમમ એફિશિયન્સી હતી, એમાં સ્ટે લોસિસ કોને કહેવાય એ આપણે ખાસ ધ્યાન, બરાબર છે? તો મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કોમર્શિયલ એફિશિયન્સી. તો એકદમ ઇઝી છે એક્ઝામ્પલ, તમને સામે જ બધું આપી દીધેલું છે. ખાલી તમને યાદ હોવું જોઈએ કે પાવર સ્ટેજીસ ની આપણે કેલ્ક્યુલેશન કરી ત્યારે મિકેનિકલ એફિશિયન્સી શું હતી, એમાંથી કોપર અને આયરન લોસિસ વાત કરશો તો મિકેનિકલ શું મળશે, ઇલેક્ટ્રિકલ શું મળશે, અને ઓવરઓલ લોસિસ બધા વાત કરશો તો કોમર્શિયલ એફિશિયન્સી મળશે. હવે પહેલું ઇક્વેશન આપણે જનરેટરનું આઉટપુટ બરાબર વી ઇન્ટુ આઈ, તો જનરેટરનું આઉટપુટ કેટલું છે, તો કે 400 વોલ્ટ, બરાબર છે? જનરેટર નું આઉટપુટ 400 વોલ્ટ. લોડ કરંટ કેટલો છે, 80 એમ્પીયર, તો જનરેટર નું આઉટપુટ કેટલું થશે, 32000 વોલ્ટ. ક્લિયર છે મિત્રો? 32000 વોલ્ટ, બરાબર છે? હવે ફિલ્ડ કરંટ ISH બરાબર શું થશે, વી ઇન્ટુ RSH, બરાબર છે? ફિલ્ડ કરંટ ISH, તો કે વોલ્ટેજ ના છેદમાં શન્ટ રેઝિસ્ટન્સ, તો વોલ્ટેજ ની વેલ્યુ કેટલી છે, 400 વોલ્ટ. શન્ટ ફિલ્ડ રેઝિસ્ટન્સ ની વેલ્યુ 100 વોલ્ટ, તો ફિલ્ડ કરંટ 4 એમ્પિયર થશે. ફિલ્ડ કરંટ ની વેલ્યુ
એમ્પિયર થશે, બરાબર છે? તો આર્મેચર કરંટ બરાબર શું થશે? આર્મેચર કરંટ બરાબર લોડ કરંટ પ્લસ શન્ટ કરંટ, ક્લિયર છે? આ પ્રીવિયસ એક્ઝામ્પલ માં પણ આવેલું કે આર્મેચર કરંટ ની વેલ્યુ લોડ કરંટ ની વેલ્યુ પ્લસ શન્ટ ફિલ્ડ માં જે કરંટ પસાર થાય છે એની વેલ્યુ, બરાબર છે? તો આર્મેચર કોપર લોસિસ, જો આર્મેચર કરંટ ની વેલ્યુ કેટલી થશે? 84 એમ્પિયર. અહીં સુધી સાથે છો મિત્રો? એવું હોય તો તમે લખી લો. એકદમ આરામથી આપણે એક્ઝામ્પલ કરાવીએ છીએ એટલે એક્ઝામ્પલ તમને આવડી જાય, બરાબર છે? પ્રિવિયસલી એક કોમેન્ટ આવી હતી કે સર તમે એક્ઝામ્પલ ફટાફટ કરાવો, બરાબર છે? તો જે લોકો આરામથી ઘરે બેસી અને એક્ઝામ્પલ શાંતિથી જોવે છે અને પુશ ના કરવું પડે લેક્ચર વેલ ડ્યુરિંગ, મારી સાથે જ એક્ઝામ્પલ ગણી શકે એટલા માટે આપણે કરીએ, બરાબર છે? હવે પછી જે વાત છે આર્મેચર કોપર લોસ, બરાબર છે? તો કે આર્મેચર માં કોપર લોસ થશે તો એની વેલ્યુ શું થશે? તો કે આર્મેચર કરંટ નો સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય આર્મેચર રેઝિસ્ટન્સ, બરાબર છે? તો કે આર્મેચર કરંટ ની વેલ્યુ આપણને મળી રહી ગઈ છે. કેટલી છે આર્મેચર કરંટ? આઈ એની વેલ્યુ 84 એમ્પીયર. તો એનો સ્ક્વેર બરાબર છે મલ્ટીપ્લાઈડ બાય આર્મેચર રેઝિસ્ટન્સ 0.2 અહીંયા આપી દીધેલો છે, જો તો અહીંયા શું મળશે? આર્મેચર કોપર લોસ, ક્લિયર છે? આર્મેચર કોપર લોસ, આર્મેચર કોપર લોસ મળી ગયો. કેટલો મળે છે? તો કે 1411.2 વોલ્ટ, 1411.2 વોલ્ટ, બરાબર છે? હવે ફિલ્ડ કોપર લો, ફિલ્ડ કોપર લોસ ની જો વાત કરવામાં આવે તો ફિલ્ડ કોપર લોસ નું ઇક્વેશન શું છે? તો કે મારો વોલ્ટેજ છે અને આપણી પાસે એનો કરંટ છે, તો વોલ્ટેજ કેટલો છે? 400 વોલ્ટ મલ્ટીપ્લાઈડ બાય કરંટ, કરંટ કેટલો છે? તો કે 4 શન્ટ કરંટ, બરાબર છે? તો ફિલ્ડ કોપર લોસિસ ની વેલ્યુ કેટલી થશે? 1600 વોલ્ટ, બરાબર છે? હવે ફૂલ કોપર લોસિસ, બરાબર, ફૂલ કોપર લોસિસ એટલે કે આપણે જે આ બે મેળવ્યા છે એનો સરવાળો થશે, સરવાળો થશે એટલે ફૂલ કોપર લોસિસ બરાબર શું થશે? 1411 પ્લસ 1600 એટલે કે 3011 વોલ્ટ, એટલે કે ટોટલ કોપર લોસિસ આપણા કેટલા છે? 3011.2 વોલ્ટ, ક્લિયર છે આ મિત્રો? બરાબર છે. હવે તમારે ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે પ્રીવિયસ લેક્ચર યાદ કરવાનો છે કે પાવર સ્ટેજીસ ઇન ડીસી જનરેટર, એમાં આર્મેચરમાં ઉત્પન્ન થતો પાવર એટલે કે આઉટપુટ પ્લસ કોપર લોસિસ કરવું જોઈએ આપણે. આઉટપુટ આપણું કેટલું છે? જનરેટરનું આઉટપુટ 32000 વોટ. કોપર લોસિસ કેટલા છે? 3011 વોટ. તો આર્મેચરમાં ઉત્પન્ન થતો પાવર કેટલો છે? 35011 વોટ, બરાબર છે? આ આર્મેચરમાં ડેવલપ થતો પાવર છે, બરાબર છે? તો આર્મેચરમાં ડેવલપ થતો પાવર એટલે કે આર્મેચરનું આઉટપુટ. હવે જો એમાં સ્ટ્રે લોસિસ ઉમેરવામાં આવે તો મિકેનિકલ પાવર ઇનપુટ બનશે. મિકેનિકલ પાવર ઇનપુટ બરાબર શું થશે? આર્મેચરમાં ઉત્પન્ન થતો પાવર પ્લસ સ્ટ્રે લોસિસ. સ્ટ્રે લોસિસ અહીંયા એડ કરવાના છે પહેલી જ વારમાં, બરાબર છે? સ્ટ્રે લોસિસ 1500 વોટ, એટલે કે મિકેનિકલ પાવર ઇનપુટ બરાબર આર્મેચરમાં ઉત્પન્ન થતો પાવર પ્લસ સ્ટ્રે લોસિસ. તો સ્ટ્રે લોસિસ નું ઇક્વેશન આપણને આવડે છે, બરાબર, ડાયરેક્ટ આપી દીધું છે 1500 વોટ. તો આન્સર શું આવશે? 36511 વોટ, ક્લિયર છે? આ વસ્તુ એકદમ ઇઝી છે, એક્ઝામ્પલ આવડી જશે. હવે આપણે મિકેનિકલ એફિશિયન્સી ગોતી, મિકેનિકલ એફિશિયન્સી બરાબર શું થશે? મિકેનિકલ એફિશિયન્સી બરાબર આર્મેચરમાં ઉત્પન્ન થતો પાવર ના છેદમાં મિકેનિકલ પાવર ઇનપુટ. તો આર્મેચરમાં ઉત્પન્ન થતો પાવર કેટલો છે? 35011.2 વોલ્ટ ના છેદમાં 35511 વોલ્ટ મિકેનિકલ પાવર ઇનપુટ, બરાબર છે? તો એફિશિયન્સી આપણી કેટલી આવશે? 98.6, એટલે 986.6
986 આવશે, મલ્ટીપ્લાઈડ બાય આપણે પર્સન્ટેજ માં લઈએ છીએ એટલે આન્સર આવશે 98.6. બરાબર છે, તો આપણે મિકેનિકલ એફિશિયન્સી મેળવી. મિકેનિકલ એફિશિયન્સી માટે ટોટલ લોસિસ મેળવ્યા, મિકેનિકલ પાવર ઇનપુટ કર્યું, પછી એમાં સ્ટ્રે લોસિસ ઉમેર્યા. સ્ટ્રે લોસિસ બરાબર આર્મેચરમાં, મિકેનિકલ એફિશિયન્સી બરાબર આર્મેચરમાં પ્રોડ્યુસ થતો મિકેનિકલ ઇલેક્ટ્રિકલ પાવર ના છેદમાં મિકેનિકલ પાવર ઇનપુટ. ક્લિયર છે? હવે બીજી વસ્તુ આપણે જોવાની છે, ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી. બરાબર છે, તો ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી બરાબર શું થશે? તો કે લોડ ને મળતો પાવર ના છેદમાં આર્મેચર માં પેદા થતો પાવર. તો કે લોડ ને પાવર કેટલો મળે છે? તો કે 32,000 વોટ. કેમ? તો કે આર્મેચર માં પેદા થતો પાવર તો 32,000 છે, લોડ ને મળતો પાવર આપણે જોવા જઈએ ને તો આ લોસિસ બાદ કરેલા છે 35,011 વોલ્ટ માંથી આ ફુલ લોડ કોપર લોસ બાદ કરશો એટલે 32,000 વોટ મળશે. બરાબર છે, આ એક સ્ટેપ ભૂલાઈ ગયો મારી. અહીંયા છે લોડ ને મળતો પાવર કેટલો છે? 32,000 વોટ. તો જનરેટરનું આઉટપુટ 32,000 વોટ છે ના છેદમાં આર્મેચરમાં પેદા થતો પાવર. તો કે 35,011 વોલ્ટ. બરાબર છે, તો 3,000 નો લોસ થાય છે ઇલેક્ટ્રિકલ લોડ ના કારણે. બરાબર છે, ઇલેક્ટ્રિકલ લોસિસ. તો આની ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી કેટલી છે? તો કે 91.4. મારી સાથે જ લખો છો ને બધા? તો બરાબર છે. હવે કોમર્શિયલ એફિશિયન્સી ની આપણે જો વાત કરીએ ને, તો કોમર્શિયલ એફિશિયન્સી બરાબર શું થશે? લોડ ને મળતો પાવર ના છેદમાં મિકેનિકલ ઇનપુટ પાવર. લોડ ને મળતો પાવર કેટલો છે? 32,000 ના છેદમાં 36,511 મલ્ટીપ્લાઈડ બાય 100. તો કોમર્શિયલ એફિશિયન્સી બરાબર શું થશે? 87.6% છે. બરાબર છે, તો આ મિકેનિકલ એફિશિયન્સી, ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી અને કોમર્શિયલ એફિશિયન્સી આપણે મેળવી. બરાબર છે, હજી એક એક્ઝામ્પલ થઈ ગયું છે. આન્સર આવી ગયા છે ને બધા? ન આવ્યો હોય તો કોમેન્ટ કરજો ખાસ. બરાબર છે, એટલે મને ખબર પડે. હવે એના પછીનો એક્ઝામ્પલ છે, એક 20 કિલો વોલ્ટ. બરાબર છે, 20 કિલો વોલ્ટ બરાબર આઉટપુટ આપી દીધું છે. કેટલું? તો કે 20 કિલો વોટ. ખબર નથી આપણને શું છે, એ ખાલી એટલું જ હોય કે 20 કિલો વોટ એટલે આઉટપુટ આપ્યું છે 20 કિલો વોટ એટલે કે 20,000 વોલ્ટ. વોલ્ટેજ કેટલા આપ્યા? 250 વોલ્ટ. તો કે વોલ્ટેજ વી બરાબર 250 લખી નાખો. ડીસી શન્ટ જનરેટર એટલે કે ડીસી શન્ટ જનરેટર માં આઉટપુટ કેટલું છે? તો કે 20,000 વોટ. વોલ્ટેજ કેટલા છે? તો કે 250 વોલ્ટ. ના જનરેટર ના આયર્ન લોસિસ અને મિકેનિકલ લોસિસ અનુક્રમે આયર્ન લોસિસ કેટલા છે? તો કે 800 વોટ. મિકેનિકલ લોસિસ કેટલા છે? 750 વોટ. બરાબર છે, તો આયર્ન લોસિસ 800 વોટ, મિકેનિકલ લોસિસ 750 વોટ. આર્મેચર અને શન્ટ ફિલ્ડ નો રેઝિસ્ટન્સ અનુક્રમે, આર્મેચર નો રેઝિસ્ટન્સ કેટલો છે? 0.1 ઓહ્મ. તો આર એ બરાબર 0.1 ઓહ્મ. શન્ટ ફિલ્ડ નો રેઝિસ્ટન્સ કેટલો છે? 125 ઓહ્મ. 125 ઓહ્મ. તો 125 ઓહ્મ શન્ટ ફિલ્ડ નો રેઝિસ્ટન્સ. બરાબર, તેની ફૂલ લોડ ની કાર્યદક્ષતા શોધો. તેને આ વસ્તુની ફૂલ લોડ ની એફિશિયન્સી આપણે ગોતવાની છે. બરાબર છે, તો લોડ કરંટ બરાબર શું થશે? લોડ કરંટ બરાબર આઈ એલ બરાબર આઉટપુટ ના છેદમાં વોલ્ટેજ. પાવર બરાબર શું થશે?
डब्ल्यू जीरो बराबर वी आई एल, अपने इक्वेशन यूज करता है डब्ल्यू जीरो आउटपुट पावर बराबर वी आई एल, आउटपुट पावर आप लोग कितना से 20,000 वोल्ट ना छेद में वोल्टेज कितना से 250, तो लोड करंट कितना से 80 एम्पियर था बराबर से, लोड करंट 80 एम्पियर नो से અહીં સુધી સાથે છો, બધાને રકમ લખાઈ ગઈ છે. આ વસ્તુ પહેલું જ એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ આ ટાઈપમાં, તો એફિશિયન્સી વાળું આનું પ્રીવિયસલી ગણ્યું, હવે પછી આ એક્ઝામ્પલ ફર્સ્ટ છે બરાબર છે. તો સાથે જ છો ને મિત્રો, ઇફ ધેર ઇઝ એની ડાઉટ ધેન પ્લીઝ કોમેન્ટ ઓન ધીસ સેક્શન બરાબર છે. રકમ નું એનાલિસિસ કર્યું પછી, રકમ નું એનાલિસિસ કર્યા પછી આ એક ઇક્વેશન મૂક્યું જેની વેલ્યુ છે લોડ કરંટ મેળવવા માટે ડબલ્યુ ઝીરો ના છેદમાં વોલ્ટેજ. દર વખતે આપણને આઉટપુટ પાવર આપતા નથી, આ વખતે આઉટપુટ પાવર 20,000 કિલો વોટ આપી દીધા બરાબર છે, 20,000 વોટ આપી દીધા છે. તો આઉટપુટ પાવર ના છેદમાં વોલ્ટેજ, વોલ્ટેજ કેટલા છે 250, એટલે લોડ કરંટ કેટલો થશે 80 એમ્પીયર. આ લખાઈ ગયું છે, ડ્રો થઈ ગયું, તો હવે આપણે આગળ વધીએ. હવે શન્ટ ફિલ્ડ નો કરંટ ISH બરાબર શું થશે, તો કે V ના છેદમાં RS. વોલ્ટેજ ની વેલ્યુ કેટલી છે, તો કે 250 વોલ્ટ. શન્ટ ફિલ્ડ ના રેઝિસ્ટન્સ ની વેલ્યુ, તો કે 125 ઓહ્મ બરાબર છે, તો વેલ્યુ કેટલી થશે 2 એમ્પીયર. હવે એના પછી આર્મેચર કરંટ ની વેલ્યુ, તો કે લોડ કરંટ ની વેલ્યુ પ્લસ શન્ટ ફિલ્ડ કરંટ ની વેલ્યુ. લોડ કરંટ ની વેલ્યુ હંમેશા મોટી હોય છે, કેટલી છે 80 એમ્પીયર. શન્ટ ફિલ્ડ રેઝિસ્ટન્સ ની વેલ્યુ 2 એમ્પીયર, તો ટોટલ આર્મેચર કરંટ કેટલો થશે 82 એમ્પીયર બરાબર છે. અહીંયા આપણને આર્મેચર કરંટ મળ્યો, શન્ટ ફિલ્ડ નો કરંટ મળ્યો અને લોડ કરંટ મળ્યો બરાબર છે. હવે જો આપણને ટોટલી વસ્તુના કરંટ મળી જાય, તો એમાં થતા કોપર લોસીસ મેળવવા આપણા માટે ઈઝી બરાબર છે. તો આર્મેચર કોપર લોસ બરાબર શું થશે, આઈ સ્ક્વેર આર એ, તો આઈ એ સ્ક્વેર ઇન્ટુ આર એ. તો આઈ એ સ્ક્વેર ની વેલ્યુ શું છે, તો કે 82 નો સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય 0.1 બરાબર આર્મેચર રેઝિસ્ટન્સ ની વેલ્યુ બરાબર છે. તો 672 વોલ્ટ, ધીસ ઇઝ આર્મેચર કોપર લોસ. આર્મેચરમાં થતા કોપર લોસ ની વેલ્યુ કેટલી થશે, આર્મેચર કરંટ નો વર્ગ મલ્ટીપ્લાઈડ બાય આર્મેચર રેઝિસ્ટન્સ બરાબર છે. આર્મેચર કરંટ ની વેલ્યુ કેટલી છે, હમણાં જ મેળવી 82 એમ્પીયર, તો એનો સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય 0.1, તો વેલ્યુ કેટલી થશે 672 વોલ્ટ. એના પછીની જો વાત આવે, તો શન્ટ ફિલ્ડમાં કોપર લોસ મેળવવાની વાત આવે છે બરાબર છે. શન્ટ ફિલ્ડનો કોપર લોસ, એની વેલ્યુ કેટલી છે, ISH મલ્ટીપ્લાય ISH નો સ્ક્વેર મલ્ટીપ્લાઈડ બાય RSH બરાબર છે. ISH નો સ્ક્વેર ની વાત કરવામાં આવે, તો આ શન્ટ ફિલ્ડની રેઝિસ્ટન્સ કરંટની વેલ્યુ કેટલી છે, તો કે 2 એમ્પીયર બરાબર છે. શન્ટ ફિલ્ડ ના રેઝિસ્ટન્સ ની વેલ્યુ કેટલી છે, તો કે 125 એમ્પીયર. તો શન્ટ ફિલ્ડ નો કોપર લોસ કેટલો થશે, 500 વોલ્ટ બરાબર છે. આ વસ્તુ થઈ. હવે આના પછી કુલ કોપર લોસિસ કેટલા થાય, તો કે કુલ કોપર લોસિસ કેટલા થશે, તો કે 672.4 પ્લસ 500 એટલે 1172 વોલ્ટ બરાબર છે. આ કુલ કોપર લોસિસ થશે. તો કુલ લોસિસ બરાબર શું થશે, તો ત્રણ પ્રકારના આપણે લોસિસ થાય છે, આયર્ન લોસિસ, કોપર લોસિસ અને મિકેનિકલ લોસિસ. કોપર લોસિસ તમને મેળવા 1172.4 વોલ્ટ. આયર્ન લોસિસ કેટલા છે, તો કે 800 વોટ બરાબર છે. મિકેનિકલ લોસિસ કેટલા છે, 750 વોટ.
બરાબર છે. તો આજના ટોટલ લોસીસ કેટલા થશે? 2722 બરાબર છે. હવે આપણે કોમર્શિયલ એફિશિયન્સી ગોતવી છે, તો આ ટોટલ લોસીસ મળી ગયા. લોસીસમાં બધા પ્રકારના લોસીસ આવી જવા જોઈએ, બરાબર છે. આઉટપુટ બરાબર કેટલું છે? 20,000 વોટ આપી દીધું છે. લોસીસ બરાબર કોપર લોસીસ પ્લસ આયર્ન લોસીસ પ્લસ મિકેનિકલ લોસીસ મારી સાથે જ ગણજો, એટલે એક્ઝામ્પલ આવડે, પછી લેટર ઓન કંઈ થશે નહીં. એક્ઝામનો ટાઈમ આવી ગયો છે, સિલેબસ કમ્પ્લીટ થવા આવ્યો છે, એટલે તમને એવી આશા હોય કે પછી આપણે એક્ઝામ્પલ કરી લેશું, અત્યારે સ્કીપ કરીએ તો જે ટાઈમે થિયરી આવડે એ જ ટાઈમે એક્ઝામ્પલ આવડે, બરાબર છે. થિયરીમાં જે ઇક્વેશન આપ્યા હોય એનું મહત્વ ખાસ હોય છે, બરાબર છે. અત્યારે તમને આ ઇક્વેશન યાદ રહેશે, પરંતુ 2 દિવસ પછી જ્યારે કરવા બેસો ત્યારે નહીં આવડે. અથવા ઘણા સ્ટુડન્ટની એવી કોમેન્ટ હતી કે સર તમારી સાથે જ્યારે એક્ઝામ્પલ કરતા હોય ત્યારે આવડી જાય છે, પછી સાથે કરવા બેસીએ ત્યારે આવડતા નથી. તો એટલા માટે ખાસ મારી સાથે જ એક્ઝામ્પલ કરજો અને એક્ઝામ્પલ ગોખવાની ટ્રાય કરતા. તો આ એફિશિયન્સી બરાબર શું થશે? તો કે આઉટપુટ ના છેદમાં ઇનપુટ. હવે ઇનપુટ નું ઇક્વેશન શું મૂકેલું છે અહીંયા? આઉટપુટ પ્લસ લોસીસ, બરાબર છે. તો આઉટપુટ નું આઉટપુટ છે તો કે હા 20,000 વોટ. ટોટલ લોસ આઉટપુટ નું 20,000 વોટ. તો આઉટપુટ 20,000 વોટ મૂકી દીધા. લોસીસ કેટલા છે? તો કે 2722 વોટ, બરાબર છે. 0.4 વોલ્ટ. આ વસ્તુ ની કેલ્ક્યુલેશન કરશો એટલે એફિશિયન્સી કેટલી મળશે? 88.01. આ વસ્તુ ની એફિશિયન્સી 88.01 છે, બરાબર છે. એકદમ ઇઝી છે. પહેલા શું મેળવવાનું છે? આવડી ગયું, બધાની કેલ્ક્યુલેશન થઈ ગઈ, કેલ્ક્યુલેટર થી ગણતરી કરી, અને તમારો આન્સર માં પોઈન્ટ નો ચેન્જ આવતો હશે તો ચાલશે, બરાબર છે. આ કેલ્ક્યુલેશન ને આ ગણતરી થઈ ગઈ હોય તો આપણે આ એક્ઝામ્પલ અહીંયા પૂરો કરીએ છીએ, બરાબર છે. ડીસી જનરેટરની એફિશિયન્સી, બધા એફિશિયન્સીના બધા ટાઈપના એક્ઝામ્પલ આપણે જોઈ લીધા. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કોમર્શિયલ ને ફુલ લોડ એફિશિયન્સીના પણ એક્ઝામ્પલ જોઈ લીધું, બરાબર છે. તો અહીંયા એફિશિયન્સી રિલેટેડ એક્ઝામ્પલ પૂરા થાય, બરાબર છે. તો થેન્ક યુ વેરી મચ ફોર અટેન્ડિંગ ધીસ લેક્ચર. ઇફ યુ લાઈક ધીસ લેક્ચર ધેન પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ ધીસ ચેનલ. થેન્ક યુ વેરી મચ.